ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા સ્વચ્છ અને નિર્મળ બનાવવાના ઉદ્દેશ સાથે રેવા મેરેથોનનું ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। અંકલેશ્વર શહેરમાં લેક વ્યૂ પાર્ક બાદ હવે જીઆઈડીસી જોગર્સ પાર્ક ખાતે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા સ્વચ્છ અને નિર્મળ બનાવવાના ઉદ્દેશ સાથે રેવા મેરેથોન યોજાશે। રેવા એટલે કે નર્મદા મૈયાની ગંદકી તથા પ્લાસ્ટિકથી મુક્ત રાખી સ્વચ્છ અને સુંદર રહે તે માટે લોકોમાં જાગૃતિ માટેનું આયોજન કરાઈ રહ્યું છે। આગામી 3 ડિસેમ્બરના રોજ યોજાનાર રેવા મેરેથોનમાં હજારો લોકો માટે 21, 10, 5 અને 3 કિલોમીટર મેરેથોનનું આયોજન કરવામાં આવશે, જેમાં જોડાવવા માટે સંસ્થા દ્વારા જાહેર અપીલ કરાઈ છે। અંકલેશ્વર રનર્સ ગ્રુપ પર રેવા મેરેથોન માટે સક્રિય બન્યું છે। બંને શહેરની મધ્યમાં એટલે કે જૂના નેશનલ હાઈવે 8 ઉપર નર્મદાના તટથી નજીક તથા આસપાસના ગામોના પ્રાકૃતિક શાંત અને સુંદર વાતાવરણમાં રાખવામાં આવેલ છે। આ ઇવેન્ટમાં મુખ્ય ઉદ્દેશ અંકલેશ્વર તથા સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોને આ સ્પર્ધામાં જોડી આસપાસના વિસ્તારમાં રેવા એટલે કે નર્મદા મૈયાની ગંદકી તથા પ્લાસ્ટિકથી મુક્ત રાખી સ્વચ્છ અને સુંદર રહે તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે। તે માટે જુદા જુદા સંગઠન એનજીઓને સરકારના અધિકારીઓ સાથે મળી સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવશે। આ ઇવેન્ટના દિવસે ઉપસ્થિત સૌ કોઈને આ કાર્ય માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે। રેવા મેરેથોન એ એક પારિવારિક ઇવેન્ટ હોય તેમાં જુદી જુદી કેટેગરીમાં બાળકોથી લઈને સિનિયર સિટીઝન સૌ કોઈ ભાગ લઈ શકશે। આ ઇવેન્ટ દ્વારા અને સમગ્ર વર્ષ દરમિયાન ખાસ કરીને બાળકો તથા અન્ય લોકોને રનિંગથી થતા ફાયદા અને સ્વાસ્થ્યના લાભ, પર્યાવરણ અને જળસ્ત્રોત પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે માટે અંકલેશ્વર રનર્સ અને અંકલેશ્વર બાઇસિકલ ક્લબ અન્ય સંસ્થાઓને સાથે રાખી સતત આ દિશામાં કાર્ય કરતું રહેશે। હું લલિત ગામી અંકલેશ્વર રનર, અમે અંકલેશ્વર રનર એક રેવા મેરેથોન લઈને આવી રહ્યા છીએ 3 ડિસેમ્બરે, જેનું ઓફલાઈન રજીસ્ટ્રેશન જોગર્સ પાર્ક ખાતે ચાલુ થયું છે। તો હું અંકલેશ્વરની જનતાને નમ્ર વિનંતી કરું છું કે તેઓ જોગર્સ પાર્ક ખાતે આવી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને અમને આ રેવા મેરેથોનને સફળ થવામાં સાથ અને સહકાર આપે। આભાર।